સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ જાત મહેનતે એવી યાંત્રિક વસ્તુ બનાવી છે કે તમને જોઈને નવાઈ લાગશે. અમે બધા મધ્યમ વર્ગના ખેડૂતો છીએ અને આજના જમાનામાં ટકી રહેવા માટે અને બદલાવ એ જરૂરિયાતની વસ્તુ છે. ભાઈએ બનાવેલી કોક, ઓટોમેટિક કોક માટે 10 મિનિટમાં દવા છોટવા માટે અને ફિલ્ટર ને બધું જે બનાવ્યું છે, સસ્તી અને સારી ટેકનોલોજી છે. સમય સાથે બદલાવા માટે આ બધી ઘણી ઉપયોગી અને વ્યાજબી કિંમતની વસ્તુઓ છે. પટેલ ઘનશ્યામભાઈ બાઉભાઈ મામરોલી. અમને જે ખેતીમાં તકલીફ પડતી હતી, દાખલા તરીકે રાત્રેનું લાઇટ હોય તો ચાલુ બંધ કરવા, કોક ફેરવવા. આમ તો ડ્રીપ આવી જશે એટલે સગવડ તો સારી છે, પણ તોય કોક બદલવા રાત્રે જવું પડે તો એના માટે અમે ઓટો કોક બનાવી દીધા છે, જે મોબાઈલથી ચાલુ બંધ થાય, ઓપરેટ થઈ શકે, પ્રોગ્રામ આલી શકાય, જેટલા ટાઈમ પાણી જવા દેવું છે. બીજું પ્રેશર સ્વિચ બનાવી દીધું, દાખલા તરીકે ફિલ્ટર ચોકઅપ થઈ જાય કે પાઇપ ફાટી જાય, એ બધું પ્રશ્ન ના થાય. તો અમુક પ્રેશર થાય પછી એ ઓટોમેટિક મોટર બંધ થઈ જાય. બીજું દવા છોટવાની વ્યવસ્થા કરેલી છે, જે દવા છોટવા 6-7 માણસોની જરૂર પડે, જે નોર્મલ 2 માણસો ટ્રેક્ટરની જરૂર ના પડે. અને આપણો સાદો જે પંપ આવે બેટરીવાળો, એ બેટરીવાળા પંપ ઉપર જ અમે સેટિંગ કર્યું છે અને એટલું મસ્ત સેટિંગ છે. તે દવાનું રિઝલ્ટ એ 20-25% સારું મળે છે ઓછા ટાઈમમાં, 10 મિનિટમાં તો છંટાઈ જાય છે. એટલે દાદાનું 25-30 વીઘા જમીન હોય તો એ 2 જણ શાંતિથી છોટી શકે. પટેલ સમીરભાઈ બાહુભાઈ, ગામ મામરોલી, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ 3 રવિવારે સેવા આપશે.